હેલો ગુજરાતી મિત્રો, ટેક ગુજરાતી એસબીમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. તો હું તમને આજે એક એવી ટ્રેક વિશે વાત કરવા જઈ રહ્યો છું જ્યાંથી તમે તમે કહી શકો છો કે વાહ ભાઈ, એસબી તે તો કમાલ કરી દીધી. જ્યારે પણ તમારા મોબાઈલમાં ગમે તેનો કોલ આવે ત્યારે ખુદ તમારો મોબાઈલ કહેશે કે આ ભાઈનો કોલ આવ્યો છે. તમે ઉપાડો, નામ નંબર સહિત બધું બતાવશે. જ્યારે કોઈનું નામ ન હોય ત્યારે તેના નંબર પણ કહેશે કે આ વ્યક્તિ આનો નંબરનો એનએન કોણ આવ્યો છે, અથવા તમારા એસએમએસ પણ તમને કહેશે કે આ વ્યક્તિનો એસએમએસ આવ્યો છે. જ્યાં તમે તેના મોબાઈલ તમારો ખુદ વાંચીને સંભળાવશે કે શું છે, તે બધું તમને અહીંથી મળી જશે. અહીંયા ગમે ત્યાં ગમે તેનો કોલ આવે તો ઘણી ફેર એવું બનતું હોય છે કે કંપનીનો કોલ આવે કે તમારે ફલાણી ઓફર આવે છે ત્યાં છે, તે બધું તમને બતાવશે કે આ કંપનીનો કોલ છે યા બીજા કોઈ અન્યનો કોલ છે. તે બધું તમને ખુદ મોબાઈલ બોલીને બતાવશે. જો તમે ફાઇનલી જાણવા માંગો છો કે આ ટ્રીક કેવી રીતે કરવાની છે તો તમે આ વિડીયો પૂરો જોતા રહો. તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો તમારે સૌ પ્રથમ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેમની લિંક મેં તમને ઓલરેડી નીચે આપી દીધી છે. તમે જો ફાઇનલી ડાઉનલોડ કરવા માંગતા હો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. તો તમારે જોવાનું છે કે મેન કયા સેટિંગ છે. તો સૌ પ્રથમ જ્યારે તમે ઓપન કરો ત્યારે કંઈક આ રીતનું જોવા મળશે. તો બે ફેર અલાઉ આપી દેવાનું છે. એટલે આપ્યા પછી તમને અહીં કંઈક થોડાક સિક્રેટ સેટિંગ આપ્યા છે તો તમારે તે જોવાનું છે. પહેલું છે ઇનેબલ સ્પીકર, તો તમારે તેના સામે ટીક માર્ક કરી દેવાનું છે. અને પછી આવશે સ્પીક ડ્રોઈંગ સાયલેન્ટ. જ્યારે સાયલેન્ટમાં હોય ત્યારે પણ તમને બતાવે કે આ વ્યક્તિનો કોલ આવ્યો છે. જો તમારે તે રાખવું હોય તમે ટીક માર્ક કરી શકો છો, ન રાખવું હોય તમે ટીક માર્ક હટાવી શકો છો. તો હું ફાઇનલી ટીક માર્ક રાખી દઈશ. પછી આ છે અનાઉન્સ ઇન્કમિંગ કોલ. જ્યારે કોલ આવે ત્યારે તમને બતાવે કે ફલાણી વ્યક્તિનો કોલ છે, તો તમે જે જાણવા માગો છો તો એ ટીક માર્ક કરી દેવાનું છે. બીજું છે રી અનાઉન્સ ઇન્કમિંગ કોલ, તો તેના પર ક્લિક કરી દેવાનું છે. ડિસેબલ ડ્રોઈંગ કોલ, તો તેના પર ક્લિક કરી દેવાનું છે. તો ઘુમા ફરાવીને વાત કરવામાં આવે તો તમારે અહીં જે બધા ખાના છે તે બધા ટીક માર્ક કરી દેવાના છે. એક એક ખાનું છોડવાનું નથી. હવે બેક નીકળીએ પાછા, તો અહીં તમારે ફરીથી અલાવ આપવાનું છે. જે અલાવ ક્લિયર સ્પીકર ટુ એક્સેસ યોર કોન્ટેક્ટ, તો અહીં તમારે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. જે બીજા નંબરની વાત છે મિત્રો, તો એ છે ફ્લેશ લાઇટ સેટિંગની. જી હા, અહીં તમારે શું કરવાનું છે, અહીં તમારે ઇનેબલ ફ્લેશ ઓન કોલ ઉપર ક્લિક કરી દેવાની છે. જ્યારે પણ તમારે અમુક મોબાઈલમાં સેટિંગ નથી આવતા કે જ્યારે કોલ આવે અથવા એસએમએસ આવે ત્યારે તમારો મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ થાય, જ્યાં તો તમારે આને ઉપર ક્લિક કરી દેવાના છે કંઈક આ રીતે. અને બીજું છે ઇનેબલ ફ્લેશ ઓન એસએમએસ. જ્યારે એસએમએસ આવે ત્યારે પણ તમારે જે પાછળની ફ્લેશ લાઇટ છે તે લબુક જબુક થાય તો તે પણ કરવું હોય તો તમે અહીંથી એનેબલ કરી શકો છો. તો આ રીતે એનેબલ કરી દેવાનું છે. અને મિત્રો આ તમે એનેબલ કરશો એટલે તમારી બેટરી થોડીક વધારે રહેશે, એના હિસાબથી તમે અહીંથી તે સેટિંગ પણ કરી શકો છો. જ્યારે તમારે બે એમ કે મોબાઈલને 30% બેટરી છે એટલે ફ્લેશ લાઇટ ઓટોમેટિક બંધ થઈ જાય, ફોન કે એસએમએસ આવે એટલે ફ્લેશ લાઇટ ન થાય, તો તમે અહીંથી 30% રાખી શકો છો. જ્યારે 30%થી ઓછી બેટરી થઈ જશે એટલે તમારે ફ્લેશ લાઇટ ગમે ત્યારે કોલ કે એસએમએસ આવશે એટલે ચાલુ નહીં થાય. તો આ રીતે તમારે સેટિંગ કરી દેવાના છે અને પછી ફાઇનલી તમારું બધું કામ થઈ જશે. તો મિત્રો આઈ હોપ કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો. જલ્દીથી એક લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ધન્યવાદ મિત્રો, તમારો દિવસ શુભ રહે.